आप सबनु हार्दिक स्वागत छे। 11मा ધોરણનો ટોપિક મેથેમેટિકલ રીઝનિંગ એટલે કે ગાણિતિક તર્ક, જેની અંદર અત્યાર સુધી આપણે જે થિયરીમાં શીખી ગયા છીએ, ચલો આજે એની થોડી ઘણી પ્રેક્ટિસ કરી લઈએ। નીચેના પૈકી કયા વાક્ય વિધાન છે કે નહીં નક્કી કરો। તો ગયા લેક્ચરની અંદર આપણે શીખ્યા હતા કે વિધાન કોને કહેવાય, તો જે વાક્ય અહીંયા બધા જ વાક્યો લખેલા છે એ પ્રમાણે જે વાક્ય શંકાસ્પદ નથી, મતલબ કે જેનો જવાબ સત્ય છે કે પછી અસત્ય છે, એ ચોક્કસપણે આપણે કહી શકીએ નિસંકપણે, એટલે કે શંકા રાખ્યા વગર। આપણને ખ્યાલ જ હોય કે હું સત્ય બોલું છું તો એ અસત્ય નથી થવાનું, કે અસત્ય બોલું છું તો એ સત્ય નથી થવાનું, એનો મતલબ કે ચોક્કસપણે આપણે જવાબ આપી શકીએ છીએ, તો તેવા વાક્યને આપણે વિધાન કહીએ છીએ। કેટલાક વાક્યો એવા પણ હતા કે જેને આપણે માત્ર વાક્ય તરીકે સ્વીકાર્યા છે, એમને વિધાન તરીકે સ્વીકાર્યા નથી, જે આપણે ગઈકાલે જોઈ ગયા। તો એકવાર યાદ કરી લઈએ તો કેવા, તો વિનંતી દર્શક વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, નામની જગ્યાએ સર્વનામો, સ્થળ ચલ સ્વરૂપે હોય, સમય ચલ સ્વરૂપે હોય, કે શું વાક્ય હોય કે કોઈ જાહેર નોટિસ હોય, તો આ બધા વાક્યોને આપણે માત્ર વાક્ય તરીકે સ્વીકારેલા છે, વિધાન તરીકે સ્વીકારેલા નથી। તો ચલો અહીં કેટલાક વાક્યો લખેલા છે, તો કોણ વાક્ય વિધાન છે અને કોણ વિધાન નથી, તો આપણે ચેક કરી લઈએ। મહેરબાની કરી ઉભા થાવ, મહેરબાની કરી ઉભા થાવ, અહીંયા વિનંતીનો ભાવ રહેલો છે કે આપણે કોઈને એવું કહીએ, જેમ કે બસમાં જતા હોઈએ આપણે અને આપણે ઉભા હોઈએ કે કોઈ ઘણા માણસ ઉભા હોય આપણી બાજુમાં, તો કોઈ ભાઈને આપણે વિનંતી કરી મહેરબાની કરી ઉભા થાવ, કેમ કે પેલા લોકો બેસી શકે। પણ એવું બને કે સામેથી તમને સારો માણસ હોય તો ઉભો થઈ જશે પણ ખરા, અને કોઈ કાટ માણસ હોય તો શું કરે, તો એમ પણ કહેશે હું બેઠો દેખાતો નથી। એટલે આપણને બે ટાઈપના જવાબ મળે છે, એટલે શંકા છે કે ઉભો થશે કે નહીં, તો આ પ્રકારનું વાક્ય એ વિધાન નથી, વિધાન નથી। ચલો બીજું જોઈએ, તો સોક્રેટિસ એ ગણિતશાસ્ત્રી હતા। સમજી લો કે ઘણી વખતે ઘણા એવા નામ છે કે જેને તમને ખબર નથી કે ગણિતશાસ્ત્રી છે, વૈજ્ઞાનિક છે, સોક્રેટિસ ગણિતશાસ્ત્રી હતા કે નહીં એવું તમને ખબર નથી, પણ આપણે જાણીએ છીએ કે અત્યારે ટેકનોલોજી એટલી બધી વિકસી ગઈ છે કે નેટ ઉપર આપણે સર્ચ કરીએ તો આપણને જાણવા મળી જાય કે સોક્રેટિસ એ ગણિતશાસ્ત્રી હતા કે નહીં, મતલબ ચોક્કસ છે, જાણવા મળી જાય છે એનો મતલબ ચોક્કસ છે, અને ચોક્કસ છે તો વિધાન છે। ચલો પ્રશ્ન નંબર 3, તે વૈજ્ઞાનિક છે। ચલો એ વાક્ય આપણને આપેલું છે, તે વૈજ્ઞાનિક છે, તે પણ કોણ, તો આપણે ગઈકાલે જે ગયા લેક્ચરની અંદર જોઈ ચૂક્યા એના પ્રમાણે કે તે એટલે કોણ, ત્યાં નામ હોવું જોઈએ, જે નામ નથી મતલબ શંકાસ્પદ છે, અને શંકાસ્પદ છે તો વિધાન નથી। ચોથું વાક્ય, ગાંધીનગર ક્યાં આવેલું છે, પ્રશ્ન પૂછ્યો છે, ગાંધીનગર ક્યાં આવેલું છે, હવે કોઈ જવાબ આપશે, તમે જો ઘણી વખતે આપણે બહાર ગયા હોય એવી કોઈ સિટીમાં કે જ્યાં આપણે એ સિટીથી કોઈ પરિચિત જ નથી, તો કોઈને રસ્તામાં પૂછી લઈએ તો આપણે જાણી લેવું જોઈએ કે સાચું બોલે છે કે નહીં। ઘણી વખતે એવું થાય કે એને જોઈને આપણને એમ કે રેકાબાદ જાઓ, ત્યાં ગયા પછી આપણને ખબર પડે ખોટી જગ્યાએ આવી જાય, અને કદાચ એવું પણ બને કે ત્યાંનો પોતાનો ત્યાંનો સિટીનો વતની હોય અને સાચું પણ બતાવી દે, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય એ શંકાસ્પદ છે, અને શંકાસ્પદ છે માટે વિધાન નથી। પાટણ નજીક છે ક્યાંથી, પાટણ નજીક છે ક્યાંથી, ઊંઝાથી નજીક છે, ચાણસમાંથી નજીક છે, વસાપુરથી નજીક છે, કે સુરત થી નજીક છે, તો અહીં જે શબ્દ નજીક, નજીક એમ દૂર પણ હોઈ શકે, એવો શબ્દ દૂર પણ વપરાય, તો દૂર એ શું બતાવે, સ્થળ બતાવે, કોઈ સ્થળનું નામ હોવું જોઈએ કે આ સ્થળથી એ નજીક છે, તો એવું સ્થળનું નામ નથી, મતલબ સ્થળ ચલ સ્વરૂપે થયો અને માટે શંકાસ્પદ છે અને માટે વિધાન નથી। ચલો વાક્ય છઠ્ઠા નંબરનું,
वास्तविक संख्या x माटे x into 0 is equal to 0 अपने बदाज जानिए कि 0 एक कोई पर संख्या साथे गुणवा मावे तो तेनो मूल्य थी जैसे 0 तो एनो मतलब चौकस छे अने चौकस छे तो विधान छे वाक्य 7 एक महीना में 35 दिवसों होय छे आमा कोई कहेवानी जरूर नथी कारण के दरेक ने ख्याल छे के महीनानी अंदर मिनिमम 28 दिवस होय अने मैक्सिमम 31 दिवस होय मैक्सिमम 31 दिवस होय तो 35 दिवसों नो कोई महीनो नथी अने माटे चोक्कस छे विधान छे 8 गणित अघरु छे खोटी बात छे मैं तमने पहला दिवसे कह्युं छे गणित जेवो सहेलो कोई विषय नथी पण एमां बे टाइपना विद्यार्थी होय કે જે રેગ્યુલર કામ કરે છે તમે જુઓ તમારામાં કેટલાક વિદ્યાર્થીઓ જે પહેલા દિવસથી જોડાયા છે તો એ રેગ્યુલર છે અને જે રેગ્યુલર છે રેગ્યુલર લખે છે નોટ્સ વ્યવસ્થિત કરે છે ટેસ્ટ વ્યવસ્થિત આપે છે બધું જ રેગ્યુલર કામકાજ કરે છે એના માટે ગણિત અઘરું નથી સહેલું છે સૌથી સહેલું છે ગણિત છે પણ જે ઇરેગ્યુલર છે એક દિવસ જોડાય એક દિવસ ન જોડાય લખે ન લખે ટેસ્ટ एग्जाम आपे न आपे तो आ इरेग्युलर स्टूडेंट कहेवाय अने इरेग्युलर स्टूडेंट माटे गणित अघरु छे એટલે બે વસ્તુ થઈ અઘરુ પણ છે સહેલુ પણ છે જે અઘરુ સહેલુ બનાવવું આપણા ઉપર ડિપેન્ડેબલ છે તો શંકાસ્પદ છે તો વિધાન નથી ચલો 9 5 અને 7 નો સરવાળો 10 કરતા વધુ છે કરી જુઓ 5 અને 7 નો સરવાળો બંને અચળ છે અને સરવાળો અચળ જ રહેવાનો છે એટલે 7 ના 5 કેટલા થાય 12 12 જ થાય એ 10 થવાના ક્યારે પણ નથી એનો મતલબ ચોક્કસ છે અને ચોક્કસ છે તો વિધાન છે 10 આજે તોફાની દિવસ છે તમે જુઓ જોરદાર વરસાદ પડે તો કેટલાક લોકો એવું કહેતા હોય કે તોફાની દિવસ છે પણ નાના છોકરાઓ માટે તમે વિચારો નાના છોકરાઓ કેવા બરમોડો પહેરીને બહાર નાવા આવી જાય ખુશ ખુશ હોય તો એમના માટે તોફાની દિવસ નથી એમના માટે ખરેખર ખુશીનો દિવસ છે એટલે એ પણ શંકાસ્પદ વાત છે અને શંકાસ્પદ વાત છે તો વિધાન નથી ચલો આ પ્રશ્નનો ઉત્તર આપો આ શું છે આજ્ઞા છે આજ્ઞાત વાક્ય છે અને આજ્ઞાનો જવાબ આમાં પણ આવી શકે નામાં પણ આવી શકે ના પણ આપી શકે આપી પણ શકે તો શંકાસ્પદ થયું અને શંકાસ્પદ થયું તો વિધાન નથી તો અત્યાર સુધી આપણે વાક્ય સમજ્યા વાક્ય બે પ્રકારના હતા માત્ર વાક્ય અને વિધાન તો કોને માત્ર વાક્ય કહીએ છીએ કોને વિધાન કહીએ છીએ જેને આપણે પ્રશ્નો સાથે પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ હવે આપણે આગળ જોઈશું વિધાનના પ્રકાર વિધાનના પ્રકાર તો આપણે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનની અંદર વાત કરી ગયેલા છીએ તમે જાણતા પણ હશો વિધાનના કેટલા પ્રકાર છે તો વિધાનના બે પ્રકાર છે વિધાન બે પ્રકારના છે એક સાદું વિધાન જેને ઇંગ્લિશમાં કહીશું સિમ્પલ સિમ્પલ એટલે સાદું વિધાન સ્ટેટમેન્ટ અને સંયુક્ત વિધાન જેને ઇંગ્લિશમાં કહીશું કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ આ થયા ટાઈપ્સ ઓફ સ્ટેટમેન્ટ્સ types of statements. चलिए
तो विधान बे प्रकारना छे, साधु विधान अने संयुक्त विधान। तो हवे समझवानी बात ए छे के साधु विधान कोने कहीशुं, संयुक्त विधान कोने कहीशुं। तो चल एना माटे, एने समझवा माटे एक एक्जाम्पल लखू छू बन्नेमां। ये लखू छू मानसी, मानसी नर्स छे, मानसी नर्स छे। अने अहींया एक एक्जाम्पल आपीए छीए, मानसी नर्स छे तथा तेरी माता टीचर छे। मानसी नर्स छे तथा तेरी माता टीचर छे। तो अहीं बे विधान आपणे एक्जाम्पल तरीके लखेला छे, तो ए बे विधानोमां शुं फरक जोवा मळे छे? तो अहीं आगळ आपणने एटलुं जोवा मळे छे कि जो मानसी नर्स छे, आने विभाजन करवामां आवे तो मानसी अलग थई जशे, नर्स अलग थई जशे, छे अलग थई जशे, तो शब्दो बनी जशे, विधान रहेशे नहीं। ज्यारे अहीं आगळ आपणे जोईए तो अहीं आपणने बे विधान जोवा मळे छे, मानसी नर्स छे ए पण, अने मानसीनी माता टीचर छे ए बन्ने। तो अहीं विभाजन करवाथी आपणने बीजा बे विधान मळशे। कया? तो मानसी नर्स छे अने तेरी माता मतलब मानसीनी, मानसीनी माता टीचर छे। तो अहीं आपणे एटलुं कही शकीए कि एवुं विधान छे, आ एवुं विधान छे कि जेने आपणे बे विधानमां विभाजित करीशुं। हजु पण आगळ समजी लो कि अने तेना पिता डॉक्टर छे, तो हजु अहीं लखी शकीए आपणे त्रीजुं कि मानसीना पप्पा डॉक्टर छे, पिता डॉक्टर छे। ओके, ज्यारे अहीं आपणे ए रीते एक विधानमांथी વધુ વિધાન વિભાજિત કરી શકતા નથી। વિભાજિત કરવા જઈએ તો શબ્દો થઈ જાય છે, વિધાન તૂટી જાય છે। તો એનો મતલબ એ થયો કે સાદુ વિધાન કોને કહીશું? તો જે વિધાન, જે વિધાન ને બે કે બે થી વધુ વિધાનમાં વિભાજિત કરી શકાય નહીં, શકાય નહીં, તે વિધાન ને સાદું વિધાન એટલે કે સિમ્પલ સ્ટેટમેન્ટ કહે છે। જે વિધાન ને બે કે બે થી વધુ વિધાનમાં વિભાજિત કરી શકાતું નથી તે વિધાન ને સાદું વિધાન કહે છે। જ્યારે જે વિધાનને બે કે બે થી વધુ વિધાનમાં વિભાજિત કરી શકાય તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે। તો એને સમજીશું, જે વિધાનને બે કે બે થી વધુ વિધાનમાં વિભાજિત કરી શકાય તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે, સંયુક્ત વિધાન કહે છે। ચલો, તો સમજાઈ ગયું છે દરેકને કે જે વિધાનને બે કે બે થી વધુ વિધાનમાં વિભાજિત કરી શકાય નહીં તે સાદુ, અને જેને કરી શકાય તે સંયુક્ત। હવે જોઈશું આ પ્રકરણનું નામ, આ ટોપિકનું નામ મેથેમેટિકલ રીઝનિંગ, મતલબ ગાણિતિક તર્ક છે। જે તર્ક કરો છો શબ્દોમાં એને સંકેતમાં લઈ જાઓ। તો અહીંયા આપણે સંકેતની વાત કરીએ તો સાદા વિધાનને સ્મોલ પી, સ્મોલ ક્યુ, સ્મોલ આર જેવા સંકેતોથી દર્શાવાય છે। જ્યારે સંયુક્ત વિધાન તો સંયુક્ત વિધાનને કેપિટલ એસ જેવા સંકેતથી દર્શાવે છે। એટલે કેવી રીતના દર્શાવે છે? તો અહીંયા આપણે જોઈએ કે માનસી નર્સ છે એક સાદું, એટલે કે સિમ્પલ સાદું વિધાન છે, તો એને આપણે સ્મોલ પી કહીશું।
આજ રીતે અહીંયા માનસી નર્સ છે સાદું વિધાન છે પી કહીશું બે હશે તો પી ક્યુ કહીશું અને ત્રણ હશે તો પી ક્યુ આર કહીશું પરંતુ સાદા વિધાનને દર્શાવવા માટે સ્મોલ મૂળાક્ષર ઉપયોગમાં માનસી નર્સ છે તથા તેની માતા ટીચર છે આ એક સંયુક્ત વિધાન છે બંનેને ભેગું થયેલું વિધાન છે તો એને આપણે કહીશું સંયુક્ત વિધાન જેને આપણે એસ થી બતાવીશું તો જ્યારે પણ કેપિટલ એસ લખેલો હોય તો આપણે શું સમજીશું કે સંયુક્ત વિધાન છે સ્મોલ મૂળાક્ષરમાં લખેલા છે તો સાદું વિધાન છે તો સમજાઈ ગયું છે ચાલો આગળ જોઈએ સાદા વિધાન નિશે જેને ઇંગ્લિશમાં કહીશું નેગેશન 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 એટલે નિશે નેગેશન ઓફ કોણ સાદા વિધાન સિમ્પલ સિમ્પલ સ્ટેટમેન્ટ નેગેશન ઓફ સિમ્પલ સ્ટેટમેન્ટ એટલે કે સાદા વિધાનનું નિશે તો ચલો સાદા વિધાનના નિષેધને સમજવા માટે કેટલાક એક્ઝામ્પલની વાત કરીએ કેટલાક એક્ઝામ્પલની વાત કરીએ તો એક એક્ઝામ્પલ 2 + 5 = 7 નું નિષેધ ચલો તો આનો નિષેધ એટલે નેગેટિવ ઓપોઝિટ પણ નેગેટિવ બોલી શકીએ ઓપોઝિટ એટલે વિરોધી થઈ જશે વિરોધીમાં નિષેધ તો થાય છે તો એનું નેગેશન થશે 2 + 5 = 7 છે મતલબ આપણા સર જે બોલે છે કે આ થાય તો આપણે કહેવાનું ના થાય વરસાદ પડે તો આપણે કહેવાનું વરસાદ ન પડે પવન ફૂંકાશે નહીં તો આપણે કહીશું પવન ફૂંકાશે મતલબ ના પાડવાની વાત છે આમાં ના પાડવાની છે આમાં ના પાડવાની છે તો અહીંયા શું છે કે 2 + 5 = 7 થાય તો આપણે એનું નિશ્ચિત શું લખીશું કે 2 + 5 = 7 ન થાય ઇઝ નોટ ઇક્વલ ટુ 7 ચલો ઉલટું આપ્યું ઉલટું અરવિંદભાઈ ક્લર્ક નથી નું નિશે તો એનો આન્સર થશે અરવિંદભાઈ ક્લર્ક છે તો છેને આપણે ના કહીશું છેને ના કહીશું નાને છે કહીશું આને કહેવાય નિશે એટલે એની વ્યાખ્યા સમજીએ તો આપેલ વિધાન ની હકીકત કરતા હકીકત એટલે કે અહીંયા 2 + 5 = 7 થાય છે હકીકત છે અરવિંદભાઈ ક્લર્ક નથી એ હકીકત છે તો એ હકીકત કરતા વિરુદ્ધ હકીકત વાળું વિધાન એટલે આપેલ વિધાન નિષેધ શું આપેલ વિધાનની હકીકત કરતા વિરુદ્ધ હકીકત વાળું વિધાન એટલે આપેલ વિધાનનું નિષેધ તો અહીં આગળ આપણે જોયું કે 2 + 5 = 7 એ હકીકત હતી એની વિરુદ્ધ હકીકત એ થઈ કે 2 + 5 = 7 નથી અરવિંદભાઈ ક્લર્ક નથી એ હકીકત હતી પણ અરવિંદભાઈ ક્લર્ક છે એ વિરુદ્ધ હકીકત થઈ ચલો આ જ રીતે હજુ આપણે આગળ પણ લખીએ 3 x + x > x²
x plus x greater or equal to x के। तो चलो अनुनिषेध, अनुनिषेध, अनुनिषेध। तो अनुनिषेध थसे आपणे तो आने ना ज पाड्यु छे, आने शुं पाडवानी छे ना, तो कही दईशुं x plus x does not greater or equal to x square, એટલે કે એવું નથી, વિરુદ્ધ હકીકત થઈ ગઈ। અથવા આને બીજી રીતે પણ લખી શકીએ છીએ કે વિકલ્પોમાં આન્સર આપ્યા હોય, આ આન્સર ના હોય વિકલ્પોમાં, તો આપણે એનો આન્સર કઈ રીતે આપી શકીએ, તો આપણે એવું જાણીએ છીએ, તો આપણે એવું જાણીએ છીએ કેવું। તો આગળ ધોરણ 9 ની અંદર તમે અભ્યાસ કરી ગયેલા છો ત્રિવિધ વિકલ્પનો નિયમ, ત્રિવિધ વિકલ્પનો નિયમ ધોરણ 10 માં પણ આવી ગયો છે, ત્રિવિધ વિકલ્પનો નિયમ। આ નિયમ શું કહે છે? તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા માટે, વાસ્તવિક સંખ્યા માટે કેવા વિકલ્પો પડે, તો બે વાસ્તવિક સંખ્યા આપણે a અને b લઈએ, a b બિલોંગ્સ ટુ આર વાસ્તવિક સંખ્યાઓ, તો આ બંને વાસ્તવિક સંખ્યાઓ કાં તો સમાન a is equal to b અથવા તો a is not equal to b, જો equal to હોય પ્રશ્ન નથી, પણ equal to ના હોય તો પાછા બે વિકલ્પો પડે કે a b કરતા મોટી હોય અથવા a b કરતા નાની। તો અહીંયા આપણે જોઈએ તો a બરાબર b, a greater than b, a less than b, ઓછામાં ઓછો, ઓછામાં ઓછો, ઓછામાં ઓછો એક વિકલ્પ શક્ય છે, બની શકે બે વિકલ્પ શક્ય હોય, પણ ત્રણે ત્રણ હોય એવું ના કરે। તો અહીંયા આપણે જોઈએ તો એમને બે વિકલ્પો સાથે આપે છે, ગ્રેટર ઓર ઇક્વલ, તો બાકી કયો બચ્યો? લેસ દેન। તો આન્સરમાં શું આવશે? લેસ દેન, લેસ દેન કરી એટલે વિરુદ્ધ હકીકત બની જશે, x plus x less than x square, એટલે આ રીતે પણ આપણે લખી શકીએ। હજુ સમજી લો કે આ બધા પ્રશ્નની અંદર તમને ક્યાં તકલીફ છે કે ભાઈ એનું નિશ્ચિત કઈ રીતે લખવું, તો આપણે લખી શકીએ અહીંયા દાખલા તરીકે પહેલા હું લખું તો આવું કહીશ કે 2 plus 5 is equal to 7, જે સત્ય નથી, સત્ય નથી, આ પણ લખી શકીએ। તો જેટલા બી વાક્યો હોય એનું નિષેધ કરવું હોય અને નિષેધમાં આપણને સમજણ ન પડતી હોય તેને એમ પણ લખી શકીએ, એ દ્વે લખી અને લખીશું જે સત્ય નથી, એટલે થઈ જાય એનું નિષેધ। તો સમજાઈ ગઈ દરેકને? હવે આને પણ સંકેતમાં લઈ જઈશું, તો સંકેતમાં દાખલા તરીકે સાદું વિધાન છે, તો સાદું વિધાન, સાદું વિધાન p છે, તો તેનું નિષેધ, તેનું નિષેધ એટલે નિષેધ p થશે, આનો સંકેત છે નેગેશન ઓફ p, અને આપણી ગુજરાતીમાં એમ વાંચી નિષેધ p, નિષેધ p અથવા વાંચી શકાય નેગેશન ઓફ p, એટલે p નું નિષેધ, p નું નિષેધ, એટલે આખું ન લખવું હોય કે p નું નિષેધ, p નું નિષેધ એવું આપવું ન લખવું હોય શબ્દોમાં, તો આપણે એની જગ્યાએ શું લખી શકીએ? નિષેધ p, નિષેધ p, ખ્યાલ આવ્યું? ચલો આગળ જોઈએ। નિષેધના, નિષેધ નિયમ, નિષેધના નિષેધનો નિયમ, નિષેધના નિષેધનો નિયમ શું છે, નિષેધના નિષેધનો નિયમ શું છે? તો શબ્દોમાં આપણે વાત કરીશું કે કોઈ પણ વિધાનના નિષેધનો ફરી નિષેધ લેતા
विधान पोते शब्दों में बात करी जब संकेत में बात करिए तो नेगेशन पी नो नेगेशन लेकिन बे वक्त नेगेशन लेवा मार तो शू थी जाए पी पोते जे तमे सेट थियरी अंदर गणनी अंदर भणी चूकेला छो के पूरक नो पूरक एटले के डेश नो डेश नो डेश डेश नो डेश लेवा मार आवे तो डेश निकली जाए एम अहीं निषेध नो निषेध लेवा मार आवे निषेध निकली जाए एटले पी थशे। चलो समझवा माटे एक एक्जाम्पल लखू छु नेगेशन ऑफ नेगेशन ऑफ नेगेशन ऑफ नेगेशन ऑफ नेगेशन ऑफ नेगेशन इज इक्वल टू दे खाली जगह। चल तो शू आंसर थशे तो आपणे जोईशुं કે નેગેશન નું નેગેશન થશે તો નેગેશન નીકળી જશે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો ચલો બે નેગેશન થયા નેગેશન નીકળી પાછા બે નેગેશન થયા નીકળી પાછા બે નેગેશન થયા નીકળી હવે એક જ નેગેશન છે તો આન્સર શું આવશે નેગેશન ટી આન્સર શું આવશે નેગેશન ટી। ચલો એક બીજું એક્ઝામ્પલ જોઈએ નેગેશન ઓફ નેગેશન of negation p तो यहाँ पर आपने ये जितने जो इशू कि negation negation था negation निकली जाए negation negation था negation निकली जाए तो बाकी सब बचे p तो यहाँ आंसर आपसे p। चल समझाइए तो साधा विधान के अंदर एक आ एक टॉपिक छे कि जे साधा विधान नु निषेध जे तुम्हें समझ गया छो अब आगे जो इशू संयुक्त विधान એટલે કે કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ અંગ્રેજીમાં કહીશું કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ। કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ તો સંયુક્ત વિધાન આપણે આગળ જોઈ ગયા કે સાધુ વિધાન કોને કહેવાય અને સંયુક્ત વિધાન કોને કહેવાય તો સાધુ વિધાન કોને કહ્યું કે જે વિધાનને બે કે બેથી વધુ વિધાનમાં વિભાજિત કરી શકાતા નથી અને સંયુક્ત વિધાન એટલે કે જે વિધાનને બે કે બેથી વધુ વિધાનમાં વિભાજિત કરી શકાય તો સંયુક્ત વિધાન એ આપણે સમજીએ તો બે કે બેથી વધુ વિધાનનું સંયુક્ત ભેગું થયેલું એક વિધાન છે તો એનો મતલબ કે એ સંયુક્ત વિધાન બનવા માટે સંયુક્ત વિધાન બનવા માટે કેટલા શબ્દોની જરૂર પડે છે કેટલા શબ્દોની જરૂર પડે છે હવે પ્રશ્ન એ છે કે એ શબ્દો કયા છે તો મેં તમને શરૂઆતના લેક્ચરની અંદર સમજાવેલું છે કે બે બે લોખંડની સ્ટીક લેવામાં આવે એટલે કે બે સળિયા લેવામાં આવે તો એ બે સળિયાને આપણે સાદા વિધાનો સમજીએ પી અને ક્યુ અને હવે આ બંનેને અહીંથી જોઈન્ટ કરી દેવામાં આવે તો એક લોંગ સળિયો બનશે જેને આપણે સંયુક્ત વિધાન એસ કહીએ છીએ તો આ બે સાદા વિધાન આ બે સાદા વિધાન જે જ્યાં જોઈન્ટ થાય છે એ શબ્દ અને એ શબ્દને આપણે કહીએ છીએ તાર્કિક કારકો શું કહીએ છીએ તાર્કિક કારકો તો સંયુક્ત વિધાન બનવા માટે કેટલાક શબ્દોની જરૂર છે એ શબ્દોને કહીશું તાર્કિક કારકો જેને ઇંગ્લિશમાં કહેવાય લોજિકલ કનેક્ટિવ લોજિકલ કનેક્ટિવ છે। ચલ તો આ જે શબ્દો છે એ કયા શબ્દો છે કયા કયા શબ્દો છે તો એ આપણે સમજી લઈએ
એવા ચાર શબ્દો છે અને અથવા જોતો જોતો અને તો છે જોતો જો તો અને તો છે ચલ આ ચાર પ્રકારના શબ્દો છે જે શું કામ કરે છે તો બે સાદા વિધાનોને જોડી અને સંયુક્ત વિધાન બનાવવાનું કામ કરે છે તો અને અથવા જોતો જોતો અને તો જ જેને આપણે શું કહીએ છીએ લોજિકલ કનેક્ટિવ એટલે કે તાર્કિક કારકો આ શું કામ કરે છે આ શું કામ કરે છે તો એ બે સાદા વિધાનને જોડી અને સંયુક્ત વિધાન બનાવે છે એટલે કે સંયુક્ત વિધાનના જુદા જુદા પ્રકાર પાડે છે તો કેવી રીતે પ્રકાર પાડશે તો બે સાદા વિધાન આપણે લઈએ P અને Q આ P Q ને અનેથી જોડવામાં આવે તો બનતા સંયુક્ત વિધાનને સંયોજન કહેવામાં આવે છે સંયોજન સંયોજન ઇંગ્લિશમાં કહીશું કન્જક્શન કન્જક્શન એટલે કે સંયોજન બે સાદા વિધાન P Q જો અથવાથી જોડાય છે તો એને કહેવામાં આવે છે સંયુક્ત વિધાનને વિયોજન વિયોજન વિયોજનને ઇંગ્લિશમાં કહીશું ડિસજંક્શન ડિસજંક્શન બે સાદા વિધાન P Q ને જોતોથી જોડવામાં આવે એટલે કે જો P તો Q જેને આપણે કહીએ છીએ શરતી વિધાન શરતી વિધાન ઇંગ્લિશમાં કહીશું કન્ડિશનલ કન્ડિશનલ સ્ટેટમેન્ટ અથવા અથવા એનો પર્યાયી શબ્દ છે પ્રેરક પ્રેરક જેને ઇંગ્લિશમાં કહીશું ઇમ્પ્લિકેશન ઇમ્પ્લિકેશન ચલો એ પછી બે સાદા વિધાન પીક્યુને જો તો અને તો જ ક્યુ આ શબ્દથી જોડવામાં આવે તો એને કહીએ છીએ આપણે સંયુક્ત વિધાનને વી શરતી વિધાન તેને ઇંગ્લિશમાં કહીશું બાય કન્ડિશનલ બાય કન્ડિશનલ સ્ટેટમેન્ટ અથવા દ્વિપ્રેરક દ્વિપ્રેરક તેને ડબલ 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 ઇમ્પ્લિકેશન ઇંગ્લિશમાં કહીશું તો અહીં આગળ આપણે જોઈએ તો જે તાર્કિક કારકો છે અને અથવા જોતો અને જોતો અને તો તો એ જે તાર્કિક કારક વપરાય હોય એ પ્રમાણે અહીં જે પડે છે શું તો સંયુક્ત વિધાન એટલે કે કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ સંયુક્ત વિધાનના પ્રકાર કયા કયા પ્રકાર તો સંયોજન વિયોજન શરતી વિધાન અને દ્વિશરતી વિધાન એટલે કે પ્રેરક અને દ્વિપ્રેરક તો આ પ્રકાર પ્રમાણે સંયુક્ત વિધાનના ચાર પ્રકાર પડે છે તો આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું આવતા લેક્ચરની આપણે અહીંથી આગળ જઈશું સંયુક્ત વિધાનના પ્રકાર